મેઘરજ તાલુકામાં છેલ્લા એક અઠવાડિયાથી ગામ પંચાયતના તલાટીઓ કમંત્રી પોતાના હકની માગણીઓને લઈને હડતાલ ઉપર ઉતર્યા છે, જેમાં ગામ પંચાયતનો વહીવટ ઠપ થઈ જતા સરપંચોએ મેઘરજ ટીડીઓને તલાટી કમંત્રીની હડતાલનું યોગ્ય નિરાકરણ બાબતે આવેદનપત્ર પાઠવ્યું હતું. ગ્રામ્ય વિસ્તાર માટે વહીવટી વ્યવસ્થા માટે ત્રિસ્તરીય પંચાયતી રાજ વ્યવસ્થા દ્વારા સત્તાનું વિકેન્દ્રીકરણ કરતાં પાયાના એકમ તરીકે ગ્રામ પંચાયત ખૂબ જ મર્યાદિત ઉપલબ્ધિઓ હોવા છતાં સીધા જ જાહેર જનતાને સ્પર્શતી પાયાની માળખાગત સુવિધા પૂરી પાડે છે. નાગરિકોને તેમના અધિકારો મળે તે માટે ગ્રામ પંચાયતની મુખ્ય ભૂમિકા હોય છે, જેમાં ગ્રામ પંચાયતના તલાટી કમ મંત્રીઓ પોતાની માંગણીઓને લઈને છેલ્લા એક અઠવાડિયાથી હડતાલ ઉપર ઉતરતા ગ્રામીણ વિસ્તારોમાં નાગરિકોના વિવિધ પ્રકારના કામો અને વિકાસના જરૂરિયાત દ્વારા કામો અટવાઈ પડતા મેઘરજ તાલુકાના સરપંચોએ મેઘરજ ટીડીઓને આવેદનપત્ર પાઠવી સરકારને સુધી પહોંચાડે અને તલાટી કમ મંત્રીઓની હડતાલનું યોગ્ય નિરાકરણ કરવા જણાવ્યું હતું. જયદીપ પાટિયા, ZS TV. આજે જે તલાટી કમ મંત્રીઓ હડતાલ પર ઉતર્યા છે તે તલાટીઓ માટે ઘણી બધી તકલીફો પડે છે અને લોકોને દાખલાવવાની તકલીફ પડે છે. આવકના જાતિના પછી કોઈને પીડી ના મૂલી હોય, અત્યારે સારા દિવસો ચાલી રહ્યા છે અને તહેવારોના દિવસો છે, પણ તલાટીઓને તાત્કાલિક હાજર કરવા અને સરકારશ્રીએ જે તે નિર્ણય લઈ અને તલાટીઓને કે તાત્કાલિક હાજર થાય તેવું કરવા માટે અમે આ આપણા ટીડીઓ સાહેબશ્રીને આવેદનપત્ર આપ્યું છે. તમામ યુનિયન સરપંચના યુનિયન અને સરપંચ